गुड मॉर्निंग मित्रों मित्रों गई वक्त आपणे दरेक एटले के वरण की किंमत शोधवा वाला दाखला कर्या हता 4.2 वाला एनी अंदर मित्रों थोड़ू वधारानी माहिती आपी दऊं स्वाध्याय 4.2 नी अंदर लगभग त्रीजो दाखलो એમાં એમ કહ્યું છે છેલ્લે કે દરેક વર્ષની વલણ કિંમત શોધો મિત્રો આવું કહ્યું છે દરેક વર્ષની વલણ કિંમત શોધો તો તમારે જે સૂત્ર છે તમારું વાય કેપ બરાબર એ પ્લસ બી પી ઓકે આની અંદર તમારી a ની કિંમત મૂકવાની પ્લસ b ની કિંમત મૂકવાની અને b માં વર્ષ દરેક વર્ષ કીધા ને એક પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો હોય તો પહેલા વર્ષની કિંમત મૂકવાની જે જવાબ આવે એની સામે જવાબ લખી દેવાનો કે વર્ષ 2000 ને માની લો 2002 આ છે તમારો t આ છે તમારો વર્ષ 2003 2004 તો એક મૂકો ત્યારે પહેલા વર્ષનું આવે એવી રીતે આ જ રકમની અંદર અહીં બે મૂકો ત્યારે બીજા વર્ષની વલણ કિંમત આવે એક નવું ખાનું મિત્રો પાછળ બનાવવું પડે બરાબર દરેક વર્ષની વલણ કિંમત માટે એવી રીતે 3 મૂકવાના 4 મૂકવાના દરેક વર્ષની કે તો બાકી નહીં બસ એટલો જ ફેરફાર હતો મિત્રો હવે આપણે આગળ જોઈએ આજે મિત્રો જે આ દાખલા છે ગઈકાલે જોયેલા દાખલા એના અથવામાં પૂછાય છે મિત્રો ચલિત સરેરાશ વલણ મેળવી કઈ ચલિત સરેરાશ વલણ શોધો મિત્રો અને એમાં ત્રણ પ્રકારના દાખલા એક 3 વર્ષીય ચલિત 4 વર્ષીય ચલિત અને 5 વર્ષીય ચલિત મિત્રો સૌથી પહેલા હું 3 વર્ષીય ચલિત શીખવાડીશ પછી 5 વર્ષીય અને 4 વર્ષીય મિત્રો અલગ કરીશ બરાબર કારણ કે એમાં પદ્ધતિ એક જ સરખી પણ એમાં ધ્યાન રાખવા જેવું છે 3 વર્ષીય અને 5 વર્ષીય ચલિત શોધવામાં એકદમ સરળ છે મિત્રો હવે જો તમે તમારી ચોપડી ખોલો ને એમાં સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 1 આપી છે મિત્રો સમજજો દાખલા નંબર 1 છે એમાં તમને આપેલું છે વર્ષ આપી છે અને વેચાણ આપી છે બરાબર તો તમારે ખાના કયા પાડવાના તો જુઓ પહેલી જ વસ્તુ મિત્રો પહેલું તો વર્ષનું ખાનું પાડવાનું વર્ષના ખાના પાડ્યા પછી ટીનું ખાનું તમારે બનાવવાનું જેને આપણે કહીએ છીએ સમય એમાં નંબર આપવાનો છે 1 2 3 4 5 6 7 8 9 10 આની કોઈ જરૂર નથી પણ બનાવી દેવાનું પછી વેચાણ જે તમને આપેલું છે વાય એનો બનાવ્યું છે મેં ખાનો ઓકે પહેલા વર્ષનો પછી એની ઉપરથી સમયનો અને એની ઉપરથી રકમ પરથી વેચાણ વાય નો ખાનો હવે બે ખાના બનાવવાના એમાં પહેલું એ બનાવવાનું કે 3 વર્ષીય ચલિત સરવાળો અને પછી બનાવવાનું 3 વર્ષીય ચલિત સરેરાશ વલણ આ શબ્દ યાદ રાખજો અહીંયા સરવાળો જ બનાવવાનો છે ફક્ત સરવાળો રાખવાનો છે અહીંયા સરેરાશ શોધવાની છે મિત્રો હવે મારી વાત સમજો 3 વર્ષ કે ને 3 વર્ષ તો એમાં કેવું હોય 3 વર્ષ નું શોધવાનું કે તો મિત્રો પ્રથમ વર્ષ પહેલું વર્ષ વત્તા બીજું વર્ષ વત્તા ત્રીજું વર્ષ ભાગ્યા 1 2 ને 3 વડે એનો ભાગાકાર થાય અને આવને આવ 5 વર્ષ નું કીધું હોય ને તો પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ ભાગ્યા 5 વડે ગુણાકાર થાય બસ 3 વર્ષ હોય તો 3 વડે 5 વર્ષ હોય તો 5 વર્ષ વડે આપણે કેટલા વર્ષ છે 3 વર્ષીય શોધવાનું છે ઓકે તો ચલો યાદ રાખજો મારી વાત સમજો મેં એક પણ લીટી છોડી નથી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ લીટી ટુ લીટી લખેલું છે ઓકે હવે 3 વર્ષનું કે ને 3 વર્ષમાં આવે ત્યારે પહેલું ખાનું જવા દેવાનું યાદ રાખજો 3 વર્ષમાં પહેલું જવા દેવાનું 5 વર્ષ આવશે એટલે બે જવા દેવાના
कारण के आपने त्रण वर्ष के क्या त्रण वर्ष की बात छे एक बे ने आ त्रण वर्ष नो सरवारो करवानो पण क्या मुकाय मित्रों तो वच्चे मुकाय आ त्रण नी वच्चे कयो आवे आ तो एनो वेचार मित्रों जो 3 + 4 + 8 कितना थाय 12 ने 15 कितना भया 15 થઈ ગયો હવે મારી વાત સમજો 3 4 8 એટલે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ એ ત્રણનો સરવાળો વચ્ચે મૂક્યો હવે પહેલા વર્ષને જવા દો ભાઈ એના નીચેના ત્રણ લેવાના અને એનો સરવાળો એની વચ્ચે એટલે કયો આ 4 8 6 4 8 6 કેટલો થાય સરવાળો 14 18 ચલો હવે એક વર્ષ જવા દો 8 6 7 કેટલો થાય 21 ચલો એક વર્ષ જવા દો 6 7 11 કેટલા થાય 24 7 11 9 કેટલા થશે 27 11 9 10 કેટલા થશે 30 9 10 14 કેટલા થશે 24 24 ને 34 ને 33 10 14 12 કેટલા થશે 10 ને 24 ને 36 ને 36 મિત્રો યાદ રાખજો ઉપર એક છે તો નીચે પણ એક જતું જ રહેશે 12 આવી ગયા ઓકે પછી આગળ જવાનું નહીં મિત્રો યાદ રાખજો 3 વર્ષની અંદર પહેલા વર્ષ લખવાનો એની ઉપરથી સમય ટી નું ખાનું બનાવવાનું પછી વાય નું રકમ આપેલું છે પહેલી લીટી જવા દેવાની અને પછી ત્રણ જણ ભેગા કરવાના આ ત્રણ નું આ બન્યું ઓકે એવી રીતે આ ત્રણ નું આ બને આ ત્રણ નું આ બને ખબર પડી ગઈ ચલો એક ગયું હવે એનું શું કરવાનું 40 સરેરાશ શોધવા માટે શું કરવાનું ભાગાકાર કરવાનું આ કેટલા છે 15 તો 15 ભાગ્યા 3 કેટલા આવ્યા આ કેટલા 18 18 ભાગ્યા 3 બધામાં 3 વડે ભાગાકાર 6 21 ભાગ્યા 3 7 24 ભાગ્યા 3 8 27 ભાગ્યા 3 9 30 ભાગ્યા 3 10 33 ભાગ્યા 3 11 36 ભાગ્યા 3 12 પતી ગયો મિત્રો લાકડો 5 માર્ક્સ કમ્પ્લીટ આવી જાય મિત્રો કેટલા માર્ક્સ 5 માર્ક્સ મિત્રો આ રીતે તમારે દાખલા કરવાના હોય મિત્રો ફરી હું તમને સમજાવી દઉં પહેલા વર્ષ લખવાનો પછી સમય લખવાનો પછી વેચાણ આ તો તમને રકમ આપી છે 3 વર્ષ કે એટલે એક લીટી છોડી દેવાની અને પહેલું બીજું ત્રીજું એનો સરવાળો વચ્ચે કરવાનો પછી આ 3 ને ભૂલી જવાના 4 8 ને 6 નો સરવાળો આ 3 નો સરવાળો એની વચ્ચે કરવાનો 8 6 7 નો સરવાળો એમાં એક એક ઉડાતા જવાનું અને એક એક ઉમેરતા જવાનું અને પછી 3 એટલે આ બધાના સરવાળાને 3 વડે ભાગો એટલે 5 આવે આ હેરી ગયા જો અહીંયા લખાય 3 વર્ષીય 40 સરવાળો અને અહીંયા લખાય 3 વર્ષીય 40 સરેરાશ સરેરાશ એટલે ભાગાકાર 3 વડે સેમ આવું ને આવું મિત્રો 5 વર્ષનું છે બરાબર 4 વર્ષમાં થોડો તફાવત છે એટલે પછી સમજાઈશ પણ સેમ આવું ને આવું કેટલા વર્ષ માટે છે 5 વર્ષ માટે ઓકે ચલો જોઈ લો હવે 5 વર્ષ માટે હું સમજાવું હવે મિત્રો તમે જુઓ 5 વર્ષનું મેં લખ્યું છે 5 વર્ષીય 40 સરેરાશ વડે વળણ મેળવો અને એમાં સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3 જો તમને એક બાજુ વર્ષ આપી છે ઓકે પછી નીચે નફો આપે છે તમારે વર્ષનું ખાનું બનાવવાનું
પછી સમયનું તમારે પાછળ બનાવી દેવાનું 1 2 એ તો નંબર જ આપવાનો છે મિત્રો ઓકે અને લખો એ તો તમને આપેલું છે હવે તમારે જેમ પહેલામાં 3 વર્ષ હતા એમ આમાં 5 વર્ષ એટલે કયા કયા આવશે જુઓ એ આટલા બધા જો થઈ ગયા 5 1 2 3 4 5 એ બધા વર્ષ આવશે મિત્રો તો એ બધા વર્ષ આવશે ઓકે તો એમની વચ્ચેનો વર્ષ કયો આ રહ્યો તો એમાં જ લખાશે બધાનો સરવાળો તો જુઓ 15 વત્તા 14 વત્તા 18 વત્તા 20 વત્તા 17 લખાઈ ગયો બધાનો સરવાળો હવે મિત્રો ધ્યાન રાખજો એકને કાઢી નાખો બરાબર અને એકને ઉમેરતા જવાનું ચલો હવે 14 થી શરૂ કરવાનું 14 વત્તા 18 વત્તા 20 વત્તા 17 વત્તા 24 એકને કાઢતા જવાનું 18 થી હવે 18 20 17 24 27 18ને કાઢો 20 17 24 27 25 20 ને કાઢો 17 24 27 25 23 ઓકે મિત્રો હવે 23 આવી ગયા ઉપર બે લીટી મિત્રો ડેશ હોય તો નીચે પણ બે લીટી સ્થાન છે ડેશ સિમ્પલ વસ્તુ છે હવે મિત્રો જો મારી વાત સમજો તમને નવમીમાં ચોપડીમાં કેવું આપ્યું છે કે પહેલામાં 5 નો સરવાળો આપ્યો છે હવે 5 નો સરવાળો માની લો મિત્રો 84 થાય છે કેટલો થાય 84 ઓકે પછી કેવું આપ્યું છે 84 માંથી મારી વાત સમજો મિત્રો તમને એવું કીધું હશે 84 માંથી આ શરૂઆતના છે 15 એ બાદ કરો અને નીચેના 24 ઉમેરવાના મિત્રો આમ કરો તો ઉપર કઈ વાંધો નહીં એના કરતા મિત્રો તમારી પાસે તો કેલ્સી છે મિત્રો તો ફરી બધાનો સરવાળો કરી નાખવાનો એમ પણ ચાલશે પહેલાનો શું તમારી કલેક્શન આમાં જો સરવાળામાં ભૂલ પડી હોત ને તો 84 અહીંયા લખો તો એમાં ભૂલ ફરી પાછા આમાં લખો આ જવાબ તો એમાં ભૂલ બધામાં ભૂલ આવે જ્યારે આમાં તો એકમાં ભૂલ પડે બાકી બીજામાં તો બધા રકમ તમે લખતા જાઓ તો કઈ ભૂલ તો પડવાની જ નથી એટલા માટે આ યોગ્ય છે મિત્રો બધાનો સરવાળો કરવાનો કશું બાકી રાખવાનું નહીં ચલો 84 પછી આમનો સરવાળો મિત્રો 93 ત્રાણો આમનો સરવાળો મિત્રો કેલ્સી ની અંદર કરીએ ને તો 106 આ 20 17 24 27 ને 25 નો સરવાળો કરીએ ને તો 113 અને આમનો સરવાળો કરીએ ને તો 116 મિત્રો આ સરવાળો મેં કર્યો છે હવે મારે શું કરવાનું એનો ભાગાકાર કરવાનો તો 84 છે ભાગ્યા 5 93 ભાગ્યા 5 106 ભાગ્યા 5 113 ભાગ્યા 5 116 ભાગ્યા 5 ચલો ભાગાકાર કરીએ ને તો કેલ્સી ની અંદર મિત્રો જો પહેલાનો જવાબ 16.8 84 ભાગ્યા 5 કરો તો મિત્રો 16.8 આવે પછી બીજાનો જવાબ છે 18.6 93 ભાગ્યા 5 કરો તો 18.6 પછી 21.2 પછી 113 ભાગ્યા 5 કરો 5 2 10 5 2 10 5 3 30 22.6 અને 116 ભાગ્યા 5 કરો તો 5 2 10 5 3 15 5 2 10 23.2 આ રીતે મિત્રો દરેકનો જવાબ તમારે આવી જાય બરાબર યાદ રાખવાનું કેટલું પહેલા વર્ષ લખવાનું પછી
समय एनी ऊपर थी લખવાનો એની ઉપર થી નફો લખવા નફો તો તમારી રકમ માં આપેલો હશે ઓકે 5 વર્ષ કે એટલે બે ખાના જવા દેના 1 2 3 4 5 આ 5 ની વચ્ચે કયું આ એમાં લખવાનું પછી એક મુકતા જવાનું અને એક ઉમેરતા જવાનું 15 કાઢી નાખ્યામાં તો 24 ઉમેરે પછી 14 કાઢી નાખ્યામાં તો 27 ઉમેરે એવી રીતે સરવાળો કરી પછી અહીંયા સરેરાશ લખવાનું સરળ છે મિત્રો સ્વાધ્યાય ની અંદર આવા દાખલા છે તમારે કરવાના છે બરાબર 3 વર્ષીય અને 5 વર્ષીય મિત્રો 4 વર્ષીય આવતા વિડિયો માં હું કરાઈશ અને બીજા નાના એટલે આપણો આ ચેપ્ટર મિત્રો પૂરું થઈ જશે ઓકે થેન્ક યુ